હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસનો વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે છે એ આસપાસ વિષયનો આપણે અભ્યાસક્રમ પૂર્ણ કરી દીધો, એટલે કે આપણે 25 ચેપ્ટર છે એ પૂર્ણ થઈ ગયા છે. તો આ ચેપ્ટરો બાદ હવે જે આપણી એક્ઝામ આવનાર છે, તો આવનાર એક્ઝામની તૈયારી માટે આપણે રિવિઝન લેક્ચરની જે છે એ શરૂઆત કરીએ છીએ. તો આવનારી એક્ઝામની અંદર પૂછાનાર પ્રકરણો ફરી પાછા આપણે રિવાઇઝ કરીએ છીએ, તો ધ્યાનથી સાંભળજો અને સમજજો, જેને કારણે પરીક્ષાની અંદર તમે સારા માર્ક છે એ લઈ શકો. અને આમાંથી જે પ્રશ્નો પૂછાય અથવા તો આમાંથી ફેરવીને પણ એ પ્રશ્નો પૂછાય, કેમ કે આપણે જોઈશું 2-3 રીતે આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે. તો જે કઈ પણ રીતે એ પ્રશ્ન તમને પૂછાય તો તમે એમનો જવાબ સરળતાથી લખી શકતા હોવા જોઈએ. તો આપણે રિવિઝન છે એ શરૂ કરીએ છીએ. તો સૌ પ્રથમ એમની અંદર પ્રકરણ 11 નું રિવિઝન છે, એ પ્રકરણ 11 નું રિવિઝન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને પ્રકરણ 11 નું નામ જોઈએ તો વાડીમાં, તો આ વાડીમાં પ્રકરણનું આપણે રિવિઝન કરીએ છીએ, જેમની અંદર રતન છે એ રતન એમના દાદાને ત્યાં, એટલે કે વાડીએ ખેતરે છે એ ખેતરે જાય છે. અને ખેતરે ગયા બાદ જે કાંઈ પણ વનસ્પતિ છોડ અને વૃક્ષો જોવે છે એ વૃક્ષો વિશે પોતાના દાદાને પોતાના મનની અંદર ઉદ્ભવતા પ્રશ્નો છે એ પોતાના દાદાને પૂછે છે. અને ઘણા પ્રશ્નોના જવાબ તો એની પાસે રહેલા હતા, તો એ માહિતી આપણે પ્રકરણ 11 માં મળેલી હતી. તો ફરી પાછા આપણે એને હવે પ્રશ્ન અને જવાબના સ્વરૂપની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ એમની અંદર પૂછાતા જે પ્રશ્નો છે અલગ અલગ રીતે તમને, કેમ કે આપણે પરીક્ષાની અંદર MCQ છે, ત્યારબાદ ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, જે તમને ગૂગલ ફોર્મની અંદર પૂછાવાના છે કે જે તમારે ટીક કરવાના રહેશે. જ્યારે 1-2 વાક્યના પ્રશ્નો છે એ 1-2 વાક્યના પ્રશ્નો તમારે તમારી બુકની અંદર સપ્લિમેન્ટરીની અંદર લખવાના રહેશે. જે આ વખતેની એક્ઝામનું જે છે એ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આ પ્રમાણે રહેલું છે, એટલે 20 માર્કનું તમારે જે છે એ MCQ ટીક બેઝ રહેશે, જ્યારે 20 માર્ક તમારે છે એ તમારી સપ્લિમેન્ટરીની અંદર લખવાના રહેશે. તો આ રીતે પ્રશ્નો હશે, તો આપણે એ બધા પ્રશ્નો છે એ અહીંયા જોઈએ છીએ. તો ખાસ ધ્યાન આપજો. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે તુલસી એક છોડ પ્રકારની વનસ્પતિ છે, એટલે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ નીચેમાંથી કઈ વનસ્પતિ છોડ પ્રકારની છે, તો એ ઓપ્શનની અંદર તુલસી આપેલો હોય, અથવા આ પ્રશ્ન તમને એ પણ રીતે પૂછેલો હોય ખાલી જગ્યા એક છોડ પ્રકારની વનસ્પતિ છે, તો આપણી ખાલી જગ્યાનો જવાબ શું આવે? તુલસી. આપણે એ પણ ખબર પડવી જોઈએ, એટલે કે વિકલ્પમાં પણ અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે કે નીચેમાંથી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે, તો ઓપ્શનમાં તુલસી આપેલું હોય, અથવા તો એ રીતે પણ પૂછાઈ શકે કે ખાલી જગ્યા એક વનસ્પતિ છે તો તુલસી. તો જો આ 2 રીતે પ્રશ્ન થયો. તો એવી જ રીતે અહીંયા પ્રશ્ન છે કે કુંડામાં શું ઉગાડવામાં આવે છે, ક્વેશ્ચન માર્ક. તો એના આધારે ખબર પડે કુંડાની અંદર શું ઉગાડવામાં આવે છે, તો કે છોડ અને વેલા બંને વસ્તુ છે એ છોડ અને વેલા કુંડામાં ઉગાડી શકાય છે, કેમ કે આપણા ઘરની અંદર સુશોભન માટે આવા તુલસીનો છોડ હોય તો એ આપણે કુંડાની અંદર ઉગાડેલો હોય છે. ક્યાં ઉગાડેલો હોય છે? કુંડામાં. તો એવી જ રીતે કોઈ પણ પ્રકારના વેલા હોય, દાખલા તરીકે ધનવેલ છે, તો એ ધનવેલ આપણે આપણા ઘરે કુંડાની અંદર ઉગાડેલી હોય છે. તો આ રીતે કુંડાની અંદર ઉગાડવામાં આવતા જે છે તો એ છોડ પ્રકારના અને વેલ પ્રકારના જે વૃક્ષો હોય તો એ છોડ અને વેલ પ્રકારના વૃક્ષો કુંડાની અંદર આપણે ઉગાડી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે, ખાસ યાદ રાખજો કયો ભાગ જમીનની અંદર હોય છે. તો જમીનની અંદર ના કોઈ ડાળી હોય, ના પાંદડા હોય, કે ના એનું થડ હોય, પણ વનસ્પતિનો કયો ભાગ? તો કે મૂળ. ખાસ યાદ રાખજો મૂળ જે છે એ વનસ્પતિના મૂળ, દરેક પછી છોડ હોય, વેલા હોય, વૃક્ષ હોય કે ઘાસ હોય, તો એ દરેક વનસ્પતિના મૂળ અંદરના છે, એ જમીનની અંદરના ભાગની અંદર એમના મૂળ રહેલા હોય છે. તો એ બાબત પણ ખાસ યાદ રાખજો, વનસ્પતિની અંદરનો ભાગ મૂળ છે. ત્યારબાદ બગીચામાં મૂકેલા સૂચના બોર્ડ પર, કે આપણે બગીચાની અંદર જાય તો બગીચાની અંદર ઘણા સૂચના બોર્ડ કે પાટિયા મૂકેલા હોય, તો એવા સૂચના બોર્ડ ઉપર અમુક પ્રકારની સૂચનાઓ લખેલી હોય, માર્ગદર્શન માટેના સંદેશા લખેલા હોય, એ કેવા હોઈ શકે છે? તો કે ફૂલ તોડવા નહીં, આવું લખેલું હોય, એટલે કે આનો મતલબ શું થયો? તો કે આવી પ્રકારની સૂચનાઓ છે એ સૂચનાઓ બગીચાની અંદર રહેલા જે બોર્ડ છે, સૂચના બોર્ડ છે, તો એ સૂચના બોર્ડ ઉપર
ફૂલો ને તોડવા નહીં એવું લખેલું હોય છે કારણ કે લોકો બગીચા ની અંદર રહેલા ફૂલો ને જોઈ એને તોડવાનો પ્રયત્ન કરતા હોય કારણ કે એ ફૂલો સુંદર હોય એટલા માટે એને તોડવાનો પ્રયત્ન કરતા હોય તો આવા ફૂલો ને છે એ તોડવા નહીં કેમ કે જેમ એ સુંદરતા જોઈ તમને પણ એ ફૂલ ગમ્યું છે એમ બીજા વ્યક્તિઓ પણ એ છોડ ની અંદર રહેલા ફૂલ ની સુંદરતા છે એ ફૂલ ની સુંદરતા જોશે અને બધાને ગમશે એટલે બીજા વ્યક્તિઓ પણ આ ફૂલ જોઈ શકે એટલા માટે બગીચાની અંદર રહેલા ફૂલોને કે પછી ડાળીઓને તોડવી જોઈએ નહીં જેના કારણે શું થાય તો કે બગીચાનું છે એ સાર સંભાળ સારી રીતે છે એ રહી શકે એટલા માટે બગીચાની અંદર જે કંઈ પણ સૂચના બોર્ડ હોય તો એ સૂચના બોર્ડનું પાલન છે એ કરવું જોઈએ ત્યારબાદ જોઈએ તો કે ફૂલની પાંખડીઓ ખાસ યાદ રાખજો ફૂલ હોય તો એની પાંખડીઓ હોય તો એ પાંખડીઓની અંદરનો ભાગ તો ફૂલની પાંખડીઓના અંદરના પાતળા ભાગને શું કહેવામાં આવે છે તો કે એવા પાતળો ભાગ હોય એમને પરાગરજ છે એ પરાગરજ કહેવામાં આવે છે એટલે ખાસ યાદ રાખજો ફૂલની પાંખડીઓ અને એની અંદરનો જે ભાગ છે એ શું છે પરાગરજ કહે છે અને આપણે એ પરાગરજને એટલે કે ફૂલની અંદરના ભાગને છે હાથથી ટચ કરીએ તો એ રજકણ જેવી હોય અને એ રજકણ જેવી છે એ આપણે અડકતા છે એ આપણા હાથની અંદર છે એ ચોટી જતી હોય છે તો આવી પરાગરજ ફૂલની અંદરના ભાગની અંદર છે એ આવી પરાગરજ રહેલી હોય છે એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો ત્યારબાદ ઘરની વિવિધ વસ્તુઓ પર ફૂલોની ભાત જો ખાલી જગ્યાની અંદર તમને પૂછાઈ શકે કે ફૂલની જે વિવિધ વસ્તુ હોય ઘરની તો એના ઉપર ફૂલોની શું રહેલું હોય છે ખાલી જગ્યા રહેલું હોય છે તો આપણે એના જવાબમાં લખી શકીએ છીએ ભાત કે આવા વાસણો કે વિવિધ વસ્તુઓ હોય તો એ વિવિધ વસ્તુ કે વાસણો ઉપર ફૂલની ભાત છે એ ફૂલની ભાત જોવા મળતી હોય છે તો આ રીતે આપણે ઘરના આ ભાગોની અંદર છે એ વસ્તુઓ પર ફૂલની ભાત એટલે ભાત એટલે ડિઝાઇન તો એવા ફૂલ દોરેલા હોય એવી ફૂલની ડિઝાઇન ઘરની વિવિધ વસ્તુ ઉપર છે એ વિવિધ વસ્તુ ઉપર આવી ડિઝાઇન છે એ બનેલી જોવા મળે છે એટલે ખાલી જગ્યાની અંદર આપણે પૂછાઈ શકે છે અથવા વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે એટલે બંને રીતે છે યાદ રાખજો ત્યારબાદ ખાલી જગ્યાનું ફૂલ રાત્રે જ ખીલતું અને સુગંધ આપતું જોવા મળે છે જો ખાલી જગ્યાના બેજ ઉપર કે ખાલી જગ્યાનું ફૂલ રાત્રે જ ખીલતું અને રાત્રે જ તો એ ફૂલ કયું છે તો કે રાતરાણીનું ફૂલ જે છે એ રાતરાણીનું ફૂલ રાત્રે જ ખીલે છે અને આ રાતરાણીના ફૂલની સુગંધ આપણને રાત્રે જ આવતી હોય એટલે તમે પણ ઘણી વખત આ સુગંધ છે એ માણી હશે કે તમે કોઈ રસ્તા ઉપરથી પસાર થતા હોય અથવા તો તમારી શેરીમાંથી પસાર થતા હોય અને એવા સમયે ફૂલની સુગંધ આવતી હોય તો એનો મતલબ કે આ ફૂલ જે છે એ રાતરાણીના ફૂલ છે કે જે રાતના સમય દરમિયાન ખીલતા હોય તો આવા રાતરાણીના ફૂલ રાત્રે ખીલે અને રાત્રે સુગંધ આપતા હોય છે પ્રશ્ન સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે કે એવા કયા ફૂલો છે કે જે રાત્રે ખીલે છે અને રાત્રે જ સુગંધ આપે છે ક્વેશ્ચન માર્ક એક વાક્યનો પ્રશ્ન હોય તો એમની અંદર પૂછાઈ શકે છે એટલે એ બાબત પણ યાદ રાખજો કે રાતરાણીના ફૂલ હોય એ રાત્રે જ ખીલે અને રાત્રે જ સુગંધ આપે છે ત્યારબાદ સૂર્યની સામે ખીલેલું ફૂલ કે સૂર્ય હોય એની સામે જે એનું મોઢું રહે ફૂલ રહે એવું ફૂલ કયું છે તો એ સૂર્યમુખીનું અથવા તો સૂરજમુખીનું ફૂલ છે એ સૂરજમુખીના ફૂલનો મોઢું છે એનું મુખ છે એ મુખ કોની સામે રહેલું હોય તો કે એમનું મુખ સૂર્યની સામે જે છે એ સૂર્યની સામે રહેલું હોય છે જેમ સૂર્ય ફરે એમ આ સૂર્યમુખીનું જે છે એ મુખ એટલે કે ફૂલ જે છે એ સૂર્યની સામે ફરતું જતું હોય છે એટલે કે સવારના સમયમાં પૂર્વ દિશામાં હોય તો સાંજના સમયે એમનું મુખ છે એ પશ્ચિમ દિશાની અંદર છે એ પશ્ચિમ દિશાની અંદર થઈ જતું હોય છે કેમ કે સૂર્ય પૂર્વમાંથી લઈને પશ્ચિમમાં જતો રહ્યો હોય તો એ સૂર્યમુખીનું ફૂલ સૂરજની સામે છે એ સૂરજની સામે ખીલતું હોય છે પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે સૂરજમુખીનું ફૂલ કઈ રીતે ખીલે છે અથવા સૂર્યની સામે ખીલતા ફૂલને શું કહેવામાં આવે છે તો એમની અંદરનો જવાબ પણ સૂરજમુખી છે એ આવશે તો આ ફૂલ પણ રહેલું છે એવા ઘણા બધા પ્રકારના આવા ફૂલો હોય કે જે આપણને જોયેલા હોય અને આવી પ્રકારની વિશેષતાઓ છે એ દરેક પ્રકારના ફૂલો અલગ અલગ વિશેષતા ધરાવતા હોય કે જેમ સૂર્યમુખીના ફૂલની વિશેષતા છે તો એમ બીજા ફૂલોની પણ વિશેષતાઓ રહેલી હોય છે ફૂલ કળીમાંથી બને છે આ વસ્તુ પણ યાદ રાખજો ફૂલ જે છે એ તો એ સૌ પ્રથમ ફૂલ નો હોય પેલા એ કળી હોય અને કળી માં થઈને પછી એ ફૂલ બનતું હોય છે એટલે સૌ પ્રથમ ફૂલ નો પહેલો ભાગ કયો છે કળી એટલે એ વસ્તુ પણ યાદ રાખજો સૌ પ્રથમ એ કળી હોય અને કળી માંથી પછી ફૂલ બનતું હોય છે એટલે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે
અને પ્રશ્નમાંથી પણ પૂછાઈ શકે છે કે ફૂલ શેમાંથી બને છે અથવા ફૂલ કઈ રીતે બને છે સમજાવો તો સૌપ્રથમ છોડ ઉગે છે છોડ ઉપર કળી આવે છે અને ઈ કળી આવ્યા બાદ ઈ કળીમાંથી ફૂલ બનતું હોય છે તો આપણે એક વાક્યની અંદર પણ આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે એટલે એ રીતે પણ યાદ રાખજો અને ખાલી જગ્યાના સ્વરૂપમાં પણ યાદ રાખજો ત્યારબાદ વર્ડની પ્રકાંડ શાખાઓ એટલે કે જે એકબીજી શાખાઓ જોડાયેલી હોય એને પ્રકાંડ શાખાઓ કહેવાય તો વર્ડની પ્રકાંડ શાખાઓમાંથી નીકળતા મૂળને કે એમની આ પ્રકાંડ શાખા છે બીજી એમાંથી હવે મૂળ નીકળે છે તો એવા મૂળને શું કહેવામાં આવે છે વડવાય કહે છે વડના વૃક્ષની અંદર જે છે એવા પ્રકાંડ હોય કે એક એક થડ હોય એમાંથી ડાળીઓ નીકળી હોય અને એ ડાળીઓમાંથી ફરી પાછી છે એક મૂળ જેવો આકાર નીકળેલો હોય એમને શું કહેવામાં આવે છે વડવાય કહેવામાં આવે છે તો એ વડની વડવાય આ પ્રકાંડમાંથી મૂળ સ્વરૂપે છે એ બહાર નીકળતી હોય અને નીચે જમીન તરફ છે એ જમીન તરફ જતી હોય છે તો એ યાદ રાખજો આવા મૂળને જે શાખાઓમાંથી નીકળતા મૂળને શું કહેવામાં આવે છે વડવાય કહે છે ખાલી જગ્યાના સ્વરૂપમાં પણ પૂછી શકે છે અને એક વાક્યમાં પણ પૂછી શકાય છે એટલે બંને રીતે યાદ રાખજો ત્યારબાદ અમુક પ્રકારના હવે આપણે ખરા ખોટા વિશે વાત કરીએ તો વાક્ય જે એમની યથાર્થતા એટલે વાક્યને સમજતું જવું પડે જો એને તમે સમજશો તો એના આધારે તમને ખ્યાલ આવશે કે એ વિધાન ખરું છે કે ખોટું છે એટલે એ વિચારીને લખશો એટલે તમારા ખરા ખોટા હંમેશા સાચા જ હશે દાદાની વાળીએ કુંડામાં વેત જેવડો વડલો હતો તો આ રતન જે વાળીએ ગઈ હતી તો ત્યાં આ વસ્તુ જોઈ હતી તો આપણને એ ખ્યાલ આવવો જોઈએ પ્રકરણ 11 તમે જે છે એનો વિડીયો પાછો રિપીટ કરશો એ જોશો એટલે ખ્યાલ આવશે કે એમની વાળીએ આવો વેત જેવડો વડલો હતો અને ત્યારે આપણે એમને નામ આપેલું હતું બોનસાઈન છોડ આપણે શું કીધું હતું તો કે આવા બોનસાઈન છોડ જે પ્રકારના હોય તો એ બોનસાઈન છોડ છે એ નાના નાના હોય છે એમની ઊંચાઈ એટલી બધી થતી નથી તો હા એમની વાળીએ કુંડાની અંદર વેત જેવડો વડલો હતો એટલે કે આ વિધાન કેવું છે તો કે આ વિધાન જે એ સાચું પડે છે એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો આ વિધાન સાચું છે એટલે સાચાની નિશાની એવી જ રીતે હવે જોઈએ તો કે ગુલાબનું ફૂલ ગુલાબી રંગનું જ હોય છે તો આ વિધાન જોઈએ તો કે આપણે ગુલાબના ફૂલ જોયા છે તો ગુલાબના ફૂલ માત્ર ગુલાબી રંગના જ નથી હોતા ગુલાબના ફૂલ ગુલાબી રંગના હોય લાલ રંગના પણ હોઈ શકે છે કેસરી રંગના પણ હોય અને સફેદ રંગના પણ હોય એટલે ગુલાબના ફૂલ અલગ અલગ રંગ ધરાવતા હોય એ ફૂલ માત્ર ગુલાબી રંગનું જોવા મળે એવું હોતું નથી એટલા માટે શું થાય તો કે આ વિધાન છે એ આ વિધાન ખોટું પડે છે કેમ કે ગુલાબનું ફૂલ વિવિધ રંગ ધરાવે છે તો વિવિધ રંગ ધરાવતું હોવાને કારણે અહીંયા આ વિધાન છે એ ખોટું પડે છે અથવા તમને આ છે એ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કે ગુલાબી સફેદ કેસરી લાલ જેવા રંગ ધરાવતા ફૂલને શું કહેવામાં આવે છે ગુલાબનું ફૂલ તો આ રીતે વિવિધ રંગ ધરાવતું ફૂલ હોય છે પણ એ માત્ર એક જ રંગ જોવા ન મળે એટલે કે ગુલાબી રંગનું જ જોવા ન મળે એટલા માટે વિધાન ખોટું થાય છે ફૂલમાંથી કળી બનીને છોડ ઉગે છે હમણાં જ આપણે હમણાં અહીંયા સમજાવ્યું હતું તો આ વિધાન કેવું થાય છે તો કે ફૂલમાંથી કળી નથી બનતું કળીમાંથી ફૂલ બને છે જો અહીંયા જ ઊંધું થઈ ગયું કે અહીંયા શું કહેવામાં આવ્યું છે ફૂલમાંથી કળી બને છે તો આ વિધાન ખોટું છે એમ નથી થતું કળીમાંથી ફૂલ બનતું હોય છે એટલે આ ખોટું છે અને આ સાચું છે તો એના કારણે આ વિધાન કેવું થઈ જાય છે તો કે ફૂલમાંથી કળી બનીને છોડ ઉગે છે તો ન થાય છોડ પહેલા ઉગે છોડ ઉગ્યા બાદ કળી આવે જો છોડ પહેલા ઉગે છોડ ઉગ્યા બાદ કળી આવે અને કળી આવ્યા બાદ ફૂલ થતું હોય એટલે કે કળી થઈ ગઈ કળી બાદ જે છે એ ફૂલ થતું હોય છે તો અહીંયા આખું વાક્ય છે એ ઊંધું થઈ ગયું કે કળી બનીને છોડ ઉગે છે તો આખું સેન્ટેન્સ છે એ ઊંધું થઈ ગયું જેના કારણે કેવું થશે તો કે આ વિધાન હવે ખોટું પડશે એટલે અહીંયા ખોટાની નિશાની તો ફૂલમાંથી કળી બનીને છોડ ઉગે તો એ વિધાન ખોટું થાય છે કેમ કે છોડ ઉગે છોડ ઉગ્યા બાદ કળી આવે કળી આવ્યા બાદ એમાંથી ફૂલ છે એ ફૂલ બનતું હોય છે તો આ રીતે છે એ વસ્તુ થતી હોય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે ભરૂચ જિલ્લામાં આવેલ કબીર વડ ખૂબ જ મોટો છે તો ફરી પાછું આપણે 11મું પ્રકરણ છે એ વિડીયો યાદ કરવો પડે અને 11મું પ્રકરણ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે તો એ ટેક્સ્ટબુકમાં આપેલું પ્રકરણ 11મું આપણે વાંચવું પડે તો પણ આપણે ખ્યાલ આવી જાય તો આ વિધાન પણ સાચું છે
કેમ કે ભરૂચની અંદર આવેલો કબીરવડ છે એ કબીરવડ ખૂબ જ વિશાળ છે એ વિશાળ રહેલો છે જેના કારણે આ વિધાન કેવું થશે સાચું થશે તો ભરૂચની અંદર આવેલો કબીરવડ ખાસ યાદ રાખજો કયો વડ છે કબીરવડ તો આ તમને એક વાક્યની અંદર પણ પૂછાઈ શકે છે કે ભરૂચ જિલ્લામાં આવેલ ખૂબ જ વિશાળ વડનું નામ શું છે અથવા એ રીતે પૂછાઈ શકે કબીરવડ ક્યાં જિલ્લામાં આવેલો છે તો ભરૂચ જિલ્લામાં તો આ રીતે પ્રશ્ન તમને છે એ ફેરવીને પૂછાઈ શકે છે તો એ બાબતનો પણ ધ્યાન રાખજો જેના કારણે તમને છે એ જવાબ આવડી જાય તો તમે આ બોર્ડ પરના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો પ્રશ્નો જોઈ જે આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો એ બાબત પણ ખાસ યાદ રાખજો જોડકું પણ આપણે પૂછાવવાનું છે તો આમની અંદર કે આ પ્રકારનું જોડકું હોય અવિભાગ અને બ વિભાગ તો અવિભાગની અંદર 4 આપેલા છે જ્યારે બ વિભાગની અંદર 5 આપેલા છે તો આ બંને જે છે એ સરખાવવાના થતા હોય છે અને એના આધાર જે નીચે 4 ઓપ્શન આપેલા હોય કે જેની અંદર છે એ ઓપ્શન એ ત્યારબાદ ઓપ્શન બી સી અને ડી આવા ચાર ઓપ્શનમાંથી આપણે એક સિલેક્ટ કરવાનું થતું હોય છે કેમ કે અહીંયા 4 આપેલા હોય છે એટલે જો 3 માર્કની અંદર પૂછાય હોય તો 4 ની બદલે 3 આપેલા હોય તો ઓપ્શન પણ કેટલા હોય 3 તો એ પ્રમાણે આપણે પૂછાઈ શકે છે તો એમાંથી જે સાચો વિકલ્પ હોય એબીસીડી માંથી તો એબીસીડી માંથી આપણે કોઈ પણ એક સાચો વિકલ્પ પસંદ કરવાનો થતો હોય છે તો ચાલો આપણે જોડકું સમજીએ તો કે જોડકાની અંદર ગુલાબ લીમડાનો મોર અથવા લીમડાનું ફૂલ પણ એને કહેવાય છે તો એ લીમડાનો મોર બી અને વડવાય અ વિભાગમાં આપેલું છે બ વિભાગની અંદર ખોરાકનો સંગ્રહ કરતું મૂળ બ છે આધાર આપતું મૂળ ક છે ફૂલનો ગજરો ડ છે ગુલકંદ બનાવવા માટે અને ઈ છે ફૂલનો રસ બનાવીને પીવામાં આવે છે તો આ 4 આ રીતે ઓપ્શન છે તો હવે આપણે આ વિકલ્પમાં જોઈએ તો કે પહેલું છે ગુલાબ તો ગુલાબનો ઉપયોગ શેના માટે થાય છે તો એ આપણને ખબર હોવી જોઈએ તો આ જો આ બ વિભાગમાં તો ગુલાબ ફૂલનો ગજરો બને છે તો એ પણ બને છે આધાર આપતું મૂળ તો એ મૂળ પર હોય પછી ત્યારબાદ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ તો એ ગુલાબમાં ન આવે ત્યારબાદ ફૂલનો રસ બનાવીને પીવાય તો એ પણ ગુલાબની અંદર ન આવે તો આ 3 ઓપ્શન વધે છે બ ક અને ડ તો હવે એમાંથી યોગ્ય કયું છે એ આપણે જોવાનું તો કે ગુલાબમાંથી ગુલકંદ બનાવવામાં આવે છે તો હવે આપણે વિકલ્પમાં જોવાનું કે પેલાની સામે ડ આવતો હોય એવો વિકલ્પ કોઈ તો કે હા પેલાની સામે ડ આવતો હોય એવો વિકલ્પ એક છે એમાં ત્યારબાદ જોઈએ તો કે બીજું છે લીમડાનો મોર તો લીમડાનો મોર જોઈએ તો કે એમની અંદર એનો ગજરો ન બને આધાર આપતું મૂળ એ તો બધામાં હોય ખોરાકનો સંગ્રહ કરતું મૂળ તો એ લીમડામાં લાગુ પડતું નથી ત્યારબાદ ફૂલનો રસ બનાવીને પીવામાં આવે છે તો કે હા લીમડાના જે મોર હોય તો એનો રસ બનાવીને પીવામાં કેમ કે પેટની જે આપણે જઠર સાફ કરવા માટે લીવર સાફ કરવા માટે આવે છે એટલે બીજાની અંદર શું આવશે ઈ તો બીજામાં ઈ આવતું હોય એવો ઓપ્શન ઈ પણ માત્ર એની અંદર જ છે બીજામાં ઈ આવતું હોય એવું બીજા ક્યાંય ઓપ્શનમાં છે નહીં ત્યારબાદ જોઈએ તો કે બીટ તો બીટની અંદર શું આવશે તો કે બીટની અંદર ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે બીટ કેવું છે તો કે ખોરાકનો સંગ્રહ કરતું મૂળ તો ત્રીજામાં અ તો ત્રીજામાં અ આવતું હોય એવો કેટલા છે તો કે એવા બે છે પહેલું એ અને ડી બેમાં લાગુ પડે છે ત્રીજામાં અ ત્યારબાદ ચોથું વડવાય તો વડવાય કેવી છે તો કે આધાર આપતું મૂળ છે વડવાય આધાર આપે છે એટલે કે ચોથામાં બ તો ચોથામાં બ આવતું હોય એવું કઈ જગ્યાએ છે તો કે 3 માં છે તો હવે આમાંથી તમે જોઈ શકો છો કે 4 જે છે એમના સાચા પડતા હોય તો એવો વિકલ્પ કયો છે તો કે એવો વિકલ્પ માત્ર એ છે કે એની અંદર આપણો જવાબ સાચો પડે છે તો આપણે એ સિલેક્ટ કરવાનો પણ અહીંયા તમે જોઈ શકો છો બી ની અંદર પણ મેળ આવે છે અને ડી માં પણ મેળ આવે છે પણ 4 જવાબ સાચા હોય તો એવું માત્ર એ એક જ છે એટલે આપણે પસંદ શું કરવાનું થાય વિકલ્પ એ પસંદ કરવાનો થતો હોય છે એટલે આ રીતે એમની અંદર આપેલું હોય તો તમે જોડકું આ રીતે છે એ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ જોઈએ તો કે અમુક પ્રકારના પ્રશ્નો જો ખાલી જગ્યા એક બે વાક્યના પ્રશ્નો સરખા હોઈ શકે છે પરંતુ એની સાથે સાથે આપણે વિકલ્પ અને આવા એક બે વાક્યના પ્રશ્નોની અંદર થોડા ઘણા ફેરફાર હોય તો એને આપણે અમુક પ્રશ્નો જે નથી આવેલા તો એ આમાં આપણે જોઈએ છે
તો કે વર્લ્ડ વાઈડ કોને કહે છે એટલે કે વ્યાખ્યા પૂછવામાં આવી છે વર્લ્ડ વાઈડ ની તો કે વર્લ્ડ ની ડાળી માંથી જો વર્લ્ડ વાઈડ હંમેશા વર્લ્ડ માં હોય પીપળા માં ના હોય એટલે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ તો વર્લ્ડ ની ડાળી માંથી નીકળતા મૂળ ને યાદ રાખજો નીકળતા મૂળ ને વર્લ્ડ ની વર્લ્ડ વાઈડ કહે છે એટલે એ વર્લ્ડ વાઈડ છે એ એનો મૂળ નો ભાગ છે એટલે એ પણ આપણે અહીંયા ખ્યાલ આવી જાય ત્યારબાદ પછીનો પ્રશ્ન છે તો કે મૂળ નું કાર્ય શું છે તો હવે આપણે મૂળ તો જોયા હતા કે એ જમીન ની અંદર રહેતા હોય ઘણા ની અંદર આપણે જોઈએ છે તો એ જમીન ની બહાર પણ દેખાતા હોય જેમ દાખલા તરીકે વડવાય છે તો મૂળ નું કાર્ય શું છે મૂળિયત કાર્ય શું કરે છે તો કે વનસ્પતિ ના જુદા જુદા ભાગોમાં મૂળ એક ભાગ તરીકે છે તો જો પેલું બાબત શું છે તો કે મૂળ એક ભાગ તરીકે છે તે શું કરે છે તો કે તે એટલે કે વનસ્પતિ ના આધાર આપવાનું કામ મૂળ છે એ વનસ્પતિ ના આધાર વનસ્પતિ જેના દ્વારા ટકેલી હોય તો એ કોણ છે મૂળ છે તો વનસ્પતિ ને શું કરે છે તો કે આધાર આપવાનું કામ છે એ આધાર આપવાનું કામ કરે છે અને જમીન માંથી પાણી મેળવી પ્રકાંડ મારફતે એટલે કે થડ ને પછી અલગ અલગ ડાળીઓ છે તો પ્રકાંડ મારફતે વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય છે એ પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે મૂળ છે એ વિવિધ ભાગો સુધી પહોંચાડે છે તો આ રીતે આ મૂળ નું કાર્ય થઈ ગયું કે વનસ્પતિના જુદા જુદા ભાગોને મૂળ એક ભાગ તરીકે છે તે આધાર આપવાનું અને જમીનમાંથી પાણી મેળવી પ્રકાંડ મારફતે વિવિધ ભાગોને પહોંચાડવાનું કાર્ય છે એ કરે છે એટલે આ રીતે મૂળના કાર્યનો પ્રશ્નનો જવાબ લખી શકીએ ત્યારબાદ અહીંયા આપેલું છે કે કેવા પ્રકારના પ્રશ્ન આ રીતે પૂછેલો હોય કેવા પ્રકારના વૃક્ષમાં મૂળ અંદર અને બહાર બંને તરફ હોય છે તો અહીંયા એનો જવાબ છે તો કે વડના મૂળ જમીનની અંદર અને બહાર એમ બંને જગ્યા પર હોય એવું કયું છે તો કે વડના મૂળ કોના મૂળ છે એવા વડ એટલે આપણે અહીંયા ખ્યાલ આવી જાય એવું વૃક્ષ કયું છે તો કે વડના મૂળ જમીન ની અંદર અને બહાર બંને જગ્યા પર હોય છે એટલે પ્રશ્ન એ રીતે હોય કે કયા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર એમ બંને જગ્યાએ રહેલા હોય છે અથવા તો એ રીતે પણ પૂછાઈ શકે એવું કયું વૃક્ષ છે જેના મૂળ જમીનની અંદર અને બહાર એમ બંને જગ્યા પર રહેતા હોય એવા વૃક્ષનું નામ જણાવો તો આ રીતે વિવિધ પ્રકારે આપણે આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો તમે આનો પણ સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણું રિવિઝન પ્રકરણ 11 નું રિવિઝન અહીંયા પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું આ સેશન પણ અહીંયા પૂર્ણ થાય છે તો આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ